નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મજામાં? ચાલો આજે આપણે ચેપ્ટર 15 સંભાવના એ પાઠ્યપુસ્તકનું જે છે એમાંથી આપણે આજે ચાલુ કરીએ છીએ. આગળનો લેક્ચર તમે જે જોયો હશે એમાં આપણે સંભાવનાની માહિતી મેળવી હતી. કયા ચેપ્ટરમાં આપણે સંભાવના વિશે શું શું ભણીશું થોડું યાદ કરીએ તો એ સંભાવનાનું સૂત્ર, પૂરક ઘટનાઓ, ચોક્કસ ઘટના, અશક્ય ઘટના, કોઈ પણ સંભાવના હોવાની જે શક્યતા છે એ, પ્રાથમિક ઘટનાઓ, પત્તા વિશે, સિક્કા વિશે, પાસા વિશે, આ બધા મુદ્દાઓનો આપણે અભ્યાસ કર્યો હતો. હવે આપણે અહીંયા પાઠ્યપુસ્તકમાં ક્રમશ દાખલાઓ જોતા જશું. ચેપ્ટર સહેલું છે, ખાસ કરીને બધી જ નાની નાની વસ્તુઓને તમે ધ્યાન આપજો, કારણ કે આ ચેપ્ટર બોર્ડમાં હેતુલક્ષીમાં પૂછાવાનું છે. કાલે પણ ચર્ચા કરી હતી કે એના કુલ માર્ક 4 છે, એટલે દાખલાઓ આપણે ભણશું પણ તમને કદાચ પૂછાશે એના અંદરના હેતુલક્ષી ઓબ્જેક્ટિવ, એટલે તમે એને ખાસ ધ્યાનથી જોજો. ચેપ્ટર સહેલું પડશે કારણ કે ધોરણ 9 ની અંદર પણ આજ ચેપ્ટર સંભાવના આપણે શીખી ગયા છે. આમ તો મોટા ભાગની ચર્ચાઓ એ જ આવશે, જ્યારે દાખલાની શરૂઆત થશે ત્યારે આપણે જોશું. ચાલો થોડું યાદ કરીએ તો શું આપણે કીધું હતું કે કોઈ કોઈ પણ ઘટનાની સંભાવના કેવી હોય તો 0 અને 1 ની વચ્ચે હોય. જો કોઈ પણ ઘટનાની સંભાવના 0 હોય તો આપણે બોલ્યા હતા કે અશક્ય ઘટના કહેવાય. કોઈ પણ ઘટના ચોક્કસ હોય તો એની સંભાવના 1 થાય. બાકીની ઘટનાની સંભાવના 0 અને 1 ની વચ્ચે હોય. આપણે બોલ્યા હતા પૂરક ઘટનાનો સરવાળો કેટલો થાય? 1. જ્યાં તમે ખબર છે સૂત્ર બોલ્યા હતા P(a) + P(a)₁ = 1. આનું પણ અભ્યાસ કરીશું. આપણે એક બીજું એ પણ ભણ્યા હતા કે પ્રાથમિક ઘટનાઓ ની સંભાવના 1 થાય. તો આપણે જે હવે પહેલો દાખલો ભણવા જઈ રહ્યા છીએ એનું હેડિંગ છે કે નીચેના વિધાનો પૂર્ણ કરો. એટલે મને અહીંયા ખાલી જગ્યાઓ આપેલી છે, જે પણ આપણે ઇન્ટ્રોડક્શનમાં જે શીખ્યા છે એને લઈને આપણે આની ચર્ચાઓ કરીશું. તો જુઓ તમે સૌથી પહેલો દાખલો નો પહેલો મુદ્દો કે ઘટના ઈ ની સંભાવના + ઘટના ઈ નહીં એટલે ઈ નથી ની સંભાવના ખાલી જગ્યા. તમને યાદ કરાવું તો આપણે કહેલા હતા કે ઘટના એ અને ઘટના એ નથી તેની સંભાવના શું હતી? આવ્યું યાદ? એ. તો આપણે આને આ રીતે લખી શકીએ. ચાલો આપણે ઘટના એ બોલ્યા હતા, અહીંયા ઘટના ઈ છે તો મેં લખ્યું POE + ઘટના ઈ નથી તો બોલીશ POE₁ = 1. શું બોલાય? અને પૂરક ઘટના એકબીજાની પૂરક છે. કાલે પણ આપણે ચર્ચા કરી હતી કે લાલ ઘોડો છે તો લાલ ઘોડો નથી, એકબીજાની પૂરક ના કહેવાય. પૂરક ઘટના દર્શાવવા ઉપર 12 ની નિશાની આવે તો પૂરક ઘટનાનો સરવાળો કેટલો થાય? 1. તો આ સંભાવના થઈ ગઈ. આપણે આવી ચર્ચા કરી હતી, તમને યાદ હશે કદાચ કે POA + POK₁ = 1. ઘટના હોય છે અહીંયા એ વડે દર્શાવ્યું છે, બી આવે, સી આવે તો કોઈ પણ નામ આપી શકાય. આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો. આમ તો એ જ ચર્ચા થઈ. ચાલો થઈ ગયું. હું આને નોંધ સ્વરૂપે લઈ લઈશ. શું? કે પૂરક ઘટનાનો સરવાળો હંમેશા 1
હવે બીજો દાખલો બીજો મુદ્દો જોઈએ દાખલો પહેલો છે તો બીજો મુદ્દો પાઠ્યપુસ્તક પરમાં તમે જોઈ શકો છો શું છે ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે સમજો છો તમે ઉદ્ભવી ન શકે એટલે એ ઘટના શક્ય નથી શું વાતો આપણે કહી દીધી સમજો કે આંબા આંબાનું વૃક્ષ છે તો શું એમાં ચીકુ આવી શકે ના એ ઉદ્ભવી શકે એવું છે નહીં પ્રકૃતિની વિરુદ્ધ છે એ ઘટના શક્ય નથી કાલે બીજું પણ એક ઉદાહરણ આપણે લીધું હતું આગળના લેક્ચરમાં શું સૂર્ય પશ્ચિમમાં ઉગે તેની સંભાવના આપણ ક્યારે શક્ય નથી તો આને કહેવાય ઉદ્ભવી ન શકે તેવી ઘટના એટલે આપણે એને બોલશું અશક્ય ઘટના તો આગળના લેક્ચરમાં યાદ કરો કે અશક્ય ઘટનાની સંભાવના શું હતી જીરો હું લખીશ ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના જીરો છે અને આવી ઘટનાને શું કહેવાય લખીશું શું અશક્ય ઘટના શક્ય નથી અશક્ય ઘટના ચાલો પછીનો મુદ્દો લઈએ ત્રીજો ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના સમજી ગયા છો તમે જે ઘટના ચોક્કસ છે જેમ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે તો એ ચોક્કસ ઘટના છે રવિવાર હોય એટલે સારામાં રજા હોય ચોક્કસ ઘટના છે આવું બને છે તો ઉદ્ભવતી ઘટનાની સંભાવના શું થાય આગળ લેક્ચર તમે જોયું છે નોંધ લખાવેલી છે કે ચોક્કસ ઘટનાની સંભાવના એ છે તો આવી ઘટનાને શું કહેવાય તમને બોલ્યા હશે મનમાં કે ચોક્કસ ઘટના કહે છે સમજાણું ચોથું પ્રયોગની તમામ પ્રાથમિક મૂળભૂત બોલો ઘટનાઓની સંભાવનાનો સરવાળો આપણે તમને લખાયું છે કે પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો હંમેશા એ થાય આપણે ખાલી પણ એક ઉદાહરણ લીધું હતું આગળના લેક્ચરમાં શું વાત કહી હતી આપણે કે ઘડિયાળ છે તેની અંદર કુલ 12 અંક હોય 1 2 3 4 5 એમ બાર જેમાં 3 આવવાની સંભાવના 4 આવવાની સંભાવના 5 આવવાની સંભાવના એક હોય તો આ બધી પ્રાથમિક ઘટનાઓ કહેવાય તમે બધી ઘટનાઓ લઈ અને એનો સરવાળો કરો તો શું આવે કે પણ મારું અત્યારે હેતુ લક્ષી છે તો મારે આખો દાખલો ગણવાની જરૂર નથી હું બોલી શકું કે પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો શું એક છે જે વાત કરું છું એ આવું છે ચાર એક આવવાની સંભાવના 1/3 બે આવવાની સંભાવના 1/3 ત્રણ આવવાની સંભાવના 1/12 આમ તમે લેશો તો 12 આવવાની સંભાવના પણ 1/12 થશે તમે લસા 12 લેશો ઉપર સરવાળો કરશો તો 1 મળશે એટલે તમને પ્રશ્ન થાય આ કેવી રીતના મારે આમાં ડીપમાં જવાનું નથી હેતુ લક્ષી છે તો હેતુ લક્ષીમાં જવાનું આપીશ કે પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો એ છે ચાલો દાખલા પહેલાનો છેલ્લો મુદ્દો સમજીએ કે ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા ખાલી તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તેની જેટલી તો કાલે જે આપણે આગળનો લેક્ચર હતો મેં ચર્ચા કરી હતી કે કોઈ પણ નાની સંભાવના સ્વધી ચર્ચા 0 લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 0 કે લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 1 કે કોઈ પણ ઘટનાની સંભાવના 0 થી મોટી હોય અથવા તેની
चौक्स घटना है तो संभावना एक, बाकी नहीं कोई घटना है तो जीरो पर हो, एक पर हो अथवा यानी वच्चे हो। अच्छा अच्छा आपने कही थी तो आपको तो जवाब घटना की संभावना खाली जगह थी मोटी, बोलो केना थी मोटी आवे शून्य थी जीरो थी अथवा एना जेटली पण होय आ बात आपने कही थी। अने खाली जगह थी नानी समझी सको छो तमे एक थी नानी अथवा तेना जेटली छे तो ये तो लक्ष्य हता बता ફરી પાછું રિપીટ કરીએ આ જ મુદ્દાઓને આપણે આગળ દાખલાઓમાં ઉપયોગ કરીશું કે સૌથી પહેલી વાત હતી કે પૂરક ઘટનાનો સરવાળો 1 થાય, બીજી વાત હતી કે અશક્ય ઘટનાની સંભાવના 0 છે, ત્રીજી વાત હતી ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે, પછીની વાત હતી સમસંભાવી જે ઘટનાઓ છે એનો સરવાળો પ્રાથમિક ઘટનાઓ છે એનો સરવાળો 1 ને છેલ્લો મુદ્દો હતો કોઈ પણ ઘટનાની સંભાવના કેવી હોય 0 કે 0 થી મોટી 1 કે 1 થી નાની તો આ રીતે આપણે એને સમજી શકીએ। ચાલ વિદ્યાર્થી મિત્રો આપણે હવે બીજો દાખલો શીખીશું એનું હેડિંગ છે નીચે આપેલા પૈકી કયા પ્રયોગના પરિણામો સમસંભાવી છે, સમસંભાવી છે એટલે એ બોલ્યા કે દરેકના પરિણામો છે ને સરખા મળવા જોઈએ, એક વાત આગળ આવી હતી કે સમસંભાવી પરિણામો એટલે દરેક પરિણામો સરખા મળવા જોઈએ, જેમ કે આપણે વાત કરીએ કે રૂપિયાનો સિક્કો છે સિક્કાને ઉછાળો તમે તો એમાં રાજા પડવાના અને કાંટા પડવાના એટલે કે હેડ અને ટેલ પડવાની સંભાવના કેવી કહેવાય સરખી 50-50% છે તો આવા પરિણામને તમે શું બોલી શકો સમસંભાવી પરિણામ। બીજી એક વાત આપણે ઘડિયાળની કહી લીધી કે માં એક આવવાની સંભાવના બે આવવાની સંભાવના ત્રણ આવવાની સંભાવના બધી સંભાવના સરખી હોય તો એને સમસંભાવી પરિણામો કહેવાય અને જો તમે એનો સરવાળો કરો તો હંમેશા એક કેટલો મળે એક મળે જે આપણે શીખી ગયા છે તો હવે આપણે અહીંયા જોશું હેતુ લક્ષિત છે ખાલી આપણે દર્શાવવાનું છે સમસંભાવી છે કે નથી જો છે તો સમજાવશું આપણે અને નથી તો પણ આપણે એને ખાલી સમજાવશું હેતુ લક્ષિત છે આપણે ખાલી લખીશું સમજાવવાની ચર્ચા એમ જ કરીશું તો જો પહેલો પ્રયોગ છે શું એને પ્રયોગ કર્યો એટલે કે શું ચર્ચા કરી તો એને કીધું કે ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે કોઈ કાર છે એ ડ્રાઈવર ચાલુ કરે છે તો પરિણામ કેવું કે કાર ચાલુ થાય છે અથવા ચાલુ થતી નથી આ કેવી ઘટના છે તમે કહેશો સમસંભાવી પણ ચાલુ થાય તો ચાલુ ના થાય આવું હોય ને હવે હું તમને કહું કે જે ડ્રાઈવર કાર ચાલુ કરે છે કાર ખરાબ છે મીન્સ કઈ તકલીફ છે તો ડ્રાઈવર કાર ચાલુ કરે તો એ ચાલુ થવા ચાલુ થાય છે કે ચાલુ થશે નહીં તમે કહેશો ચાલુ થશે નહીં ઉલટું પણ બોલી શકું કે કાર એકદમ નવી છે તો એ ડ્રાઈવર ચાલુ કરશે તો દર વખતે ચાલુ થઈ જ જશે એટલે આ બંને શક્યતાઓ સરખી કહેવાય નહીં કારણ એને દર્શાવવું જોઈએ કાર કેવી હાલતમાં છે જો સારી હશે તો ચાલુ થશે ખરાબ હશે નબળી હશે તો એ ચાલુ થશે નહીં એટલે આપણે બોલશું કે આ સમસંભાવી નથી કારણ કે એના દરેક પરિણામો છે ને એ સરખા નથી એ કાર કેવી છે એના ઉપર પરિણામ આધાર રાખે છે। ચાલો બીજો મુદ્દો બીજો પ્રયોગ એને કીધો કે ખેલાડી બાસ્કેટબોલને તાકીને મારવાનો પ્રયત્ન કરે છે
तो ये जो वस्तु फुटबॉल में पण जे टुकड़ी ने बॉल मळवो જોઈએ તેની ક્રિયા નિષ્પક્ષ ક્રિયા કરવા માટે આપણે સિક્કાને ઉછાળીએ છીએ આ વાત થઈ આપણે ચર્ચા કરીએ આગળ જોઈએ ચોથું નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે જે વિકલ્પ આપેલો છે તેમાંથી કયો વિકલ્પ ઘટના માટે ન હોય ચાલો યાદ કરો એ નોંધ આગળ આપણે ચર્ચા કરી હતી કે કોઈ પણ ઘટનાની સંભાવના કેવી હોય જીરો કે તેથી મોટી એક કે તેથી નાની તો તમને એ તો ખબર પડી ગઈ કોઈ પણ ઘટનાની સંભાવના આવી હોવી જોઈએ આપણે પણ કહીએ તો મને આમ તો સીધી ખબર પડી ગઈ આ જવાબ આવશે કારણ કે જો કોઈ પણ ઘટનાની સંભાવના 0 અને 1 ની વચ્ચે હોય તો તો માઈનસ શક્ય નથી સીધો જવાબ હા તમારે જાણ માટે જોવું હોય તમને કહી શકાય તો કામ કરો 2 ભાગ્યા 3 કરો તમારો જવાબ 0. સમથિંગ આવશે તમે 15% છે એટલે ખબર છે તમે નિશાની દૂર કરો તો છેદમાં શું આવે તેથી 0.15 આ 0.7 છે તો કઈ સંભાવના શક્ય નથી આ તો મેં તમને કીધું નિતરાની કઈ જરૂર છે નહીં માઇનસ ને લઈને જ બોલી શકું કે આની સંભાવના માઇનસ શક્ય નથી જો હોય તો લખી કેવા કામ આવે છે આ કોઈ પણ ઘટનાની સંભાવના 0 અને 1 ની વચ્ચે હોય એ મુદ્દો અહીંયા કામ આવે ચાલો હવે જો POE घटना 0.05 होय तो E नहीं नी संभावना શું છે શું લાગે છે તમને કેવી ઘટના છે આ આપણે શીખી ગયા છે પૂરક ઘટના તો તો દાખલો દઈ દો કે ચાલો POE 0.05 છે POE માં આપણે શોધવું છે તો હું તમને ખબર છે કે પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો થાય 1 આ સૂત્રનો ઉપયોગ કરીશ ઘટના છે એની પૂરક ઘટના નથી તો એની સંભાવના શોધવી છે તો સૌથી પહેલા તો ઘટનાનો સરવાળો કેટલો થાય આગળ આપણે શીખાવું 1 તો જોઈ શકો છો અહીંયા કે ચાલો POV આપેલું છે કેટલું 0.05 POV ભી E બાર મારે શોધવું છે તો મૂકી દઉં કાલે આપણે વાતો કરી કે જે મેળવું છે એને કરતા બનાવી આપણે ચાલો POV ને કરતા બનાવી તો શું થશે આ પ્લસ છે એને બરાબર ની આ બાજુ લાવું તો માઇનસ 0.05 પ્લસ હતા આ બાજુ આવે તો માઇનસ ફાવતું હશે તમને ન ફાવતું હોય તો જો કે એક પછી પોઈન્ટ પોઈન્ટ ની નીચે પોઈન્ટ રાખી દો 10.5 9 0 શું જવાબ આવી ગયો 0.95 આ મળી ગઈ પૂરક ઘટનાની સંભાવના મેં તમને એક લક્ષીમાં પણ તમને ચર્ચા કરી દીધી તમને યાદ કરો એવું આપણે ચર્ચા કરી દીધી કે કોઈ પણ ઘટનાની સંભાવના 0.7 છે તો પૂરક ઘટના પ્રસિદ્ધ બોલી ગયા 0.3 આવું પણ બોલ્યા હતા કોઈ પણ ઘટનાની સંભાવના 0.80 છે તો પૂરક ઘટનાની સંભાવના તો આપણે એ તો જાણીએ છીએ કે બંનેનો સરવાળો 1 થવો જોઈએ તો 0.80 એક માંથી તમે બાદ કરો તો વધશે 0.20 તો કદાચ તમે ફાવી પછી તમે એને જાતે પણ કામ કરી શકો એક આપું તમને કે ચાલો એક ઘટના પીઓપી 0.49 છે 49 તો પીઓપી બાર કેટલું થાય 0.49 શું કરશો એક માટે બાદ કરશો શું આવ્યું 0.51 પૂરક ઘટના
હવે જો તમારે એને તાળો મેળવવો હોય તો એ બે ઘટનાનો સરવાળો કરો કેટલો આવી જશે 1 તો આ રીતે આપણે આને સમજીશું હવે આગળ આપણે દાખલાઓ જોઈએ